વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિલોક સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો સાથે સોસાયટીમાં ઘૂસી વાહનોમાં તોડફોડ કરી રિક્ષા અને ફોર વ્હીલર વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે જ સેક્રેટરીને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સોસાયટીના રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિલોક સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા લોકો ત્રાસી ગયા છે. અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો સાથે સોસાયટીમાં ઘૂસી વાહનોમાં તોડફોડ કરી હતી. સાથે જ ઈંટોના ટુકડા ફેંકીને રિક્ષા અને ફોર વ્હીલર વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. અસામાજિક તત્વોએ સોસાયટીના સેક્રેટરીને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે સોસાયટીના રહીશોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંજુ રાજવીર કોરીએ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ તેની સોસાયટી ત્રિલોકમાં માથાભારે અસામાજિક તત્વો સમાન આરોપી હેમંત ઉર્ફે પુદિયો, લોટનભાઈ માળી તથા દીપક કુટેકર અને કૈલાસ મકોડી તથા કૃણાલ વિઠ્ઠલભાઈ વડવલે તમામ રહે ત્રિલોક સોસાયટી વેડ રોડના એકબીજાની મદદગારીથી સોસાયટીમાં રહેતા લોકોને ધમકી આપે છે. સાથે જ જાહેરમાં તલવારો સાથે નીકળીને રિક્ષા સહિતના ફોર વ્હીલરને ઈંટોના કટકા મારીને નુકસાન થયું છે. સોસાયટીના રહીશોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. ત્રિલોક સોસાયટીના પ્રમુખ કીર્તેશ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમના વિરુદ્ધ અનેક ગુનાઓ ભૂતકાળમાં નોંધાયેલા છે. થોડા મહિનાઓ પહેલા જેનું મર્ડર થયું તે સૂર્યા સાથેની ગેંગમાં પણ આ આરોપીઓ સામેલ હતા. તેમનો ધંધો એક જ છે, લોકોમાં ભય ફેલાવવાનો, જેથી પોલીસમાં ફરિયાદ કરીને તેમની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. આ મામલે ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કીર્તેશ પાટીલ જી, કઈ જગ્યાએ શું ઘટના બની છે? હાલ હું ત્રિલોક સોસાયટીનો પ્રમુખ છું. અમારી સોસાયટીમાં અત્યારે બપોરના સમયે બે રિક્ષાના કાચ તોડવામાં આવેલા છે, એની સાથે એક ઓમનીનો પણ કાચ તોડવામાં આવેલો છે. અમારા સોસાયટીના સેક્રેટરી છે નિલેશભાઈ પટેલ, એ સ્કૂલમાંથી જ્યારે ફરીને સોસાયટીમાં પાછા આવતા હતા ત્યારે એમને રોકાવીને તલવાર બતાવવામાં આવી, બરાબર એમના પર વાર કરવામાં આવ્યો પણ એ બચી ગયા, એમને વાગ્યું નહીં. અને એની માટે અમે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સોસાયટીની ફરિયાદ લઈને આવ્યા છીએ અને ગુનો દાખલ કર્યો. આ હુમલાખોરો કોણ છે ને શું ગુના ઇતિહાસ ધરાવે છે આ લોકો? હુમલાખોરો તો એમનું સવાર સાંજ રોજના ત્રિલોક સોસાયટીમાં ચાકુ તલવાર લઈને સવારે સાંજે કોઈ ને કોઈ બાબતે ત્રિલોકમાં એમનું નામ કરવા માંગે છે. પુદિયો કરીને છોકરો છે, એની સાથે કુટેકર છે, કૈલાસ છે, આ લોકો અવારનવાર સોસાયટીના લોકોને ત્રાસ આપે છે. અને હવે સોસાયટીએ નક્કી કરેલું છે કે આ લોકોનો ત્રાસ આપણે વધુ સમય માટે હવે સહન નહીં કરીએ. અગાઉ કોઈ ગેંગમાં લોકો સામેલ હતા આ છોકરાઓ? એમનું તો નાના મોટા એમના પર ઘણા બધા ગુનાઓ દાખલ છે અને બધા પાસા તડી પર કાપીને આવેલા છે, છતાં એમણે એમની આદત સુધારી નથી. કોઈ ગેંગમાં સામેલ હતા અગાઉ આ લોકો? અગાઉ સુરેશભાઈના ગેંગમાં સામેલ હતા. અને કેટલા લોકો છે આ લોકો? આ લોકોનું તો 8-10 છોકરાઓનું ગ્રુપ છે. ઓકે. અને કેટલા સમય આ લોકો આવા ધતિંગવેળા કરતા હોય છે સોસાયટીમાં? અરે હવાર હાંજ આ કામ છે. કોઈને કોઈ શું માંગણી સોસાયટીના લોકોની તમારી? અમારી એક જ માંગણી છે કે હવે અમને અમારા સોસાયટીનો માહોલ શાંત જોઈએ. અમારા સોસાયટીમાં કોઈ પણ પ્રકારની હવે ધમાલ થાય તો અમે ચલવી નહીં લઈએ.